માંડવી નગરના ઐતિહાસિક કેસરિયા ભવનને ઉતારી લેવાની કાર્યવાહી શરૂ કરાઈ। માંડવી નગરની ઐતિહાસિક આજ દિન સુધી બચી રહેલી મિલકતોમાંની એક સાતગાળાની કેસરિયા ભવનની મિલકત એના નિર્માણ બાદ છેલ્લા લાંબા સમયથી જર્જરિત થવા પામેલ હતી। માંડવી નગરપાલિકાના સુપડી વિસ્તારની પાસે મુખ્ય માર્ગને અડીને આવેલ કેસરિયા ભવનની સાતગાળાની અતિ જર્જરિત ઇમારત ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલને ધ્યાને આવતા હાલ જ ભારે ચોમાસા તથા રેડ એલર્ટની સ્થિતિએ આ જર્જરિત મિલકતની કોઈ મોટી હોનારત થાય એ પહેલા જમીન દોષ કરવાના ભાગરૂપે કેસરિયા ભુવન ટ્રસ્ટના સંચાલકોને નોટિસો પાઠવવામાં આવી હતી। દિગંબર જૈન સમાજના કેસરિયા ભવન ટ્રસ્ટની આ સાતગાળાની લગભગ 70 વર્ષ જૂની મિલકત હવે ઐતિહાસિકના પાને શોભાવશે, તો બીજી તરફ અતિ જર્જરિત આ મિલકતને દૂર કરાતા સલામતીના પગલે ચીફ ઓફિસરના પ્રયાસને સૌ નગરવાસીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો। માંડવી નગરપાલિકા વિસ્તારમાં બજાર જ વિસ્તારમાં કેસરિયા ભુવન ટ્રસ્ટ સંચાલિત સાત ગાળાની મિલકત ખૂબ જ જર્જરી હાલતમાં નગરપાલિકાના ધ્યાને આવતા તેને જર્જરિતની નોટિસ ઇસ્યુ કરી હતી અને ચોમાસાની સિઝન હોવાથી તેમજ ખૂબ જ વરસાદની આગાહી હોવાથી અગમચેતીના ભાગરૂપે તેમને ઉતારી લેવાની સૂચના આપવામાં આવેલી હતી। આને ધ્યાને રાખી અને નગરપાલિકા તેમજ ટ્રસ્ટ સાથે મળી અને તે જર્જરિત મિલકત ઉતારવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે। જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી।